નમસ્તે મિત્રો, જ્ઞાનચલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં હું શુક્લા માધવી ફરીથી આપનું સ્વાગત કરું છું. મિત્રો મિત્રો આપ દરેક માહિતી સભર વિડીયો છે અમારી ચેનલ દ્વારા મેળવતા રહ્યા છો, અને ખાસ કરીને આપણે હાલ ટાટ સિરીઝ જોઈ રહ્યા છીએ, કેમ કે ટાટની પરીક્ષા ખૂબ નજીકના સમયમાં છે અને તેની અંદર બુદ્ધિ કસોટી રિલેટેડ વિડીયો બનાવવાની ઘણી બધી કમેન્ટ છે આપના દ્વારા આવી રહી છે, અને તે જ સંદર્ભમાં આજે આપણે કેટલીક બુદ્ધિ કસોટીઓનો અભ્યાસ કરવાનો છે. કુલ 26 વિવિધ કસોટીઓ, તેના કર્તાઓ કઈ પ્રકાર છે તેની, અને કોના કેટલા વર્ષના ઉમેદવારો માટે આ કસોટી છે લાગુ પડે છે, જેવી તમામ વિગતો લઈને આજના વિડીયોમાં ફરીથી અમે તમારી સમક્ષ હાજર થયા છીએ. જો ગમે તો લાઇક કરી દેજો, આપના તમામ મિત્રો સાથે શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવનારા સમયની દરેક પરીક્ષાની માહિતી અમે તમારી સુધી ખૂબ સરળ રીતે પહોંચાડવાનો પ્રયાસ કરીશું. કેટલીક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની એવી રીખવ ચંદ્ર શાહની અંક શક્તિ કસોટી છે. કેવા પ્રકારની કસોટી છે આ મિત્રો? અંક શક્તિ કસોટી છે, જેનું જે છે શાબ્દિક અને સમૂહ કસોટી છે. જેનો પ્રકાર કેવો આવશે? શાબ્દિક આવશે અને સમૂહ કસોટી છે. 13-17 વર્ષના વયજૂથ માટે રીખવ ચંદ્ર શાહે આ કસોટી છે બનાવેલી છે. ત્યાર પછી છે ભાનુબેન શાહ, જેમને અવકાશીય સંબંધોની કસોટી બનાવેલી છે. અશાબ્દિક સમૂહ કસોટી છે, 12-16 વર્ષની વયજૂથ માટે એ લાગુ પડે છે. કૃષ્ણકાંત દેસાઈની અંગુલી કૌશલ્ય કસોટી છે મિત્રો, અશાબ્દિક છે તેનો પ્રકાર. 13-15 વર્ષના બાળકોને આ કસોટી લાગુ પડે છે. અનિલ અંબાસણાની કલાપરક કસોટી છે, એમનો પ્રકાર પણ અશાબ્દિક છે. 11-18 વર્ષના ઉમેદવારો માટે આ કસોટી બનાવવામાં આવેલી છે. પીએ ત્રિવેદી, જેમણે યાંત્રિક અર્થબોધ કસોટી બનાવેલી છે, જે અશાબ્દિક કસોટી છે. 13-16 વર્ષના વયજૂથ માટે આ કસોટી લાગુ પડે છે. પીએ ત્રિવેદી કસોટી યાંત્રિક અર્થબોધ કસોટી છે, જે અશાબ્દિક છે અને 13-16 વર્ષના માટે તે ઉપયોગી છે. ઉર્વશી દેસાઈની શાબ્દિક અભિયોગ્યતા કસોટી વિશે વાત કરીએ તો એ ગુજરાતી છે. હવે તમને એવું પણ પૂછી શકાય કે શાબ્દિક અભિયોગ્યતા કસોટી ગુજરાતી કોની છે, અથવા તો સમૂહમાં લેવાય છે કે પછી વ્યક્તિગત કસોટી છે, એમ પણ પૂછી શકાય. તો આ જે શાબ્દિક છે અને સમૂહ કસોટી છે, 13-16 વર્ષના વયજૂથના તમામ ઉમેદવારોને આ કસોટી ઉપયોગી છે. દુષ્યંત શુક્લની કસોટી વિશે જોઈ લઈએ. સંગીત અભિયોગ્યતા કસોટી છે, કેસેટના રૂપમાં આપને પ્રાપ્ય છે. 10-14 વર્ષના ઉમેદવારો માટે આ લાગુ પડે છે. ત્યાર પછી જોઈ લઈએ કેટલીક બીજી. તો નંદશંકર, આ જે આપણે કસોટીઓ જોઈશું એ બુદ્ધિ કસોટીઓ જોઈશું મિત્રો, એ છે નંદશંકર શુક્લની. ગુજરાતી બાળકોની બુદ્ધિમાપન કસોટી છે. બુદ્ધિની કસોટીનો પ્રકાર છે શાબ્દિક અને વ્યક્તિગત, બંને રીતે આ કસોટી છે લઈ શકાય છે. 2-22 વર્ષના ઉમેદવારો માટે આ લાગુ પડે છે. એ જ રીતે ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ, ગુજરાતી બાળકોની સમૂહ કસોટી છે, શાબ્દિક અને સામૂહિક કસોટી છે. કૃષ્ણકાંત દેસાઈ અને ચંપાબેન ભટ્ટ બંને ભેગા થઈને આ કસોટી છે બનાવેલી છે. ખાસ કરીને આપણે અગાઉની પરીક્ષા જોઈ હોય તો તેની અંદર ગુજરાતની કસોટીઓ વિશે વધારે પૂછવામાં આવેલું હતું. 12-18 વર્ષના વયજૂથ માટે આ કસોટી છે લાગુ પડે છે. ગુણવંત શાહ, ડૉક્ટર ગુણવંત શાહ છે, તેમણે શાહ અશાબ્દિક બુદ્ધિમાપન કસોટી છે એનું નિર્માણ કરેલું છે, જેનો પ્રકાર અશાબ્દિક છે. 7.5 વર્ષથી લઈને 14.5 વર્ષ સુધીના બાળકો માટે આ કસોટી બનાવવામાં આવેલી છે. હવે ડૉક્ટર જે એચ શાહે કઈ કસોટી બનાવી? ગુજરાતીમાં રૂપાંતર કર્યું. કોની કસોટીનું? તો કે સ્ટેનફોર્ડ બિનેની જે બુદ્ધિ કસોટી હતી 1960ની સાલમાં, તેનું તેને રૂપાંતર કર્યું. અને શાબ્દિક અને વ્યક્તિગત બંને રીતે આ કસોટી છે લઈ શકાય છે. 4-18 વર્ષના ઉમેદવારો માટે આ કસોટી લાગુ પડે છે. ત્યાર પછી જોઈએ આપણે ડૉક્ટર એમ.એલ. જોશી, વેક્સલરની પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક બુદ્ધિ કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. શાબ્દિક અને અશાબ્દિક પ્રકારની છે. 4-7 વર્ષના વયજૂથ માટે આ કસોટી ઉપયોગી છે. ડૉક્ટર મહેન્દ્રિકા ભટ્ટ, વેક્સલરની બાળકો માટેની
બુદ્ધિ કસોટીનું ગુજરાતી રૂપાંતર છે. શાબ્દિક અને અશાબ્દિક બંને રીતે લઈ શકાય છે. 6 થી 16 વર્ષના બાળકોને આ કસોટી છે એ લાગુ પડે છે. ડૉક્ટર પીના શેઠ છે તેની કસોટી છે. વેક્સલરની પુખ્તો માટેની કસોટીનું ગુજરાતીમાં રૂપાંતર કરેલું છે. શાબ્દિક અને અશાબ્દિક છે. 14 થી 60 વર્ષના દરેક ઉમેદવાર છે આ કસોટી આપી શકે છે. ડૉક્ટર મધુરીબેન શાહ જેમને અમૂર્ત બુદ્ધિ કસોટી છે રચેલી છે. અશાબ્દિક અને વ્યક્તિગત છે. 13 થી 16 વર્ષના વયજૂથ માટે આ કસોટી લાગુ પાડી શકાય છે. 9મી કસોટી છે આપણી ડૉક્ટર ડીએમ ભાવસાર. ભાવસારની શાબ્દિક કસોટી છે. અશાબ્દિક અને વ્યક્તિગત છે. 12 થી 18 વર્ષના વયજૂથ માટે આ લાગુ પડે છે. ડૉક્ટર લીલાબેન પટેલ ક્રિયાત્મક બુદ્ધિ કસોટી. અશાબ્દિક અને વ્યક્તિગત છે. 6 થી 15 વર્ષ માટે આ કસોટી લાગુ પાડે છે. ડૉક્ટર પ્રયાગ મહેતા ગ્રુપ ટેસ્ટ ઓફ ઇન્ટેલિજન્સ અંગ્રેજી હિન્દી શાબ્દિક સમૂહ કસોટી છે. 12 થી 14 વર્ષ માટે વયજૂથ માટે આ કસોટી ઉપયોગી છે. ડૉક્ટર સી એમ ભાટિયા બેટરી ઓફ પરફોર્મન્સ ટેસ્ટ ઓફ ઇન્ટેલિજન્સ અશાબ્દિક છે. 11 થી 16 વર્ષના વયજૂથને લાગુ પડે છે. એસ જલોટા ગ્રુપ ટેસ્ટ ઓફ મેન્ટલ એબિલિટી અંગ્રેજીમાં છે આ કસોટી. શાબ્દિક છે અને સમૂહમાં છે આ કસોટી ઉપયોગી બની રહે છે. 13 થી 15 વર્ષના વયજૂથ માટે લાગુ પાડી શકાય છે. આર રામલિંગ સ્વામી ઇન્ડિયન એડેપ્ટેશન ઓફ WASI અંગ્રેજીમાં છે. મિશ્ર કસોટી છે. શાબ્દિક છે અશાબ્દિક છે બંનેનું મિશ્રણ છે. અહીંયા સમૂહ અને વ્યક્તિગત બંને જૂથને લાગુ પાડી શકાય છે. 15 થી 45 વયજૂથવાળા ઉમેદવારો છે આ કસોટી આપી શકે છે. ડૉક્ટર પ્રેમિલા ફાટક જેમણે માણસ દોરો કસોટી બનાવેલી છે. અશાબ્દિક છે. 6 વર્ષથી ઉપરના ઉમેદવારો માટે આ કસોટી લાગુ પડે છે. ભાનુબેન શાહ સમૂહ બુદ્ધિમાપન કસોટી છે. શાબ્દિક અને સમૂહ છે. 13 થી 16 વર્ષના વયજૂથ માટે આ કસોટી લાગુ પાડી શકાય છે. કૃષ્ણકાંત દેસાઈ અને સુકેશુ વર્મા ગ્રુપ ટેટન્સ ઓફ ઇન્ટેલિજન્સ અંગ્રેજીમાં છે. શાબ્દિક સમૂહ છે અને 13 થી 17 વયજૂથ માટે આ કસોટી લાગુ પાડી શકાય છે. તો મિત્રો, આપને આ ટોપિક જો ઉપયોગી બને તો ચોક્કસ આપના દરેક વોટ્સએપના મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ફરીથી એક વિનંતી કરું છું, સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, એકાદ દિવસની અંદર જે ટેસ્ટનું આયોજન છે આપણી લાઈવ ટેસ્ટનું, એમાં આપણે બુદ્ધિ કસોટી કરીને ટેસ્ટ લેવાના છીએ, જે સંદર્ભે આ વિડીયો આપને ઉપયોગી બની રહેશે. તો ટેસ્ટ આપતા પહેલાં આ વિડીયો છે ચોક્કસ જોઈ લેજો. આવતીકાલની ટેસ્ટ છે આપણી આ બુદ્ધિ કસોટી રિલેટેડ હશે. તો ચોક્કસ ઓલ ધ બેસ્ટ ફોર ટેસ્ટ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન. નવા વિડીયો સાથે ટૂંક સમયમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. રીડિંગ મસ્ત કરો, માર્ક મસ્ત લાવો અને નોકરી મસ્ત મેળવો.